नमस्कार, यस डॉक्टर में आपनु स्वागत छे। हूँ छु कृष्णा। दर्शक मित्रों, जीवन में सारा मोड़ा प्रसंगोए पण आपणे आपणा जीवन में हमेशा सकारात्मक रहेवू पड़शे। क्यारेक एवुं थाय के जीवन में एकलता अनुभवता होय, सतत कामनो स्ट्रेस होय अने कोई पण कार्यमां सतत निष्फळता मळती होय तो आपणे डिप्रेशन में आवी जता होय छे। पण ना, जो आपणे पोते जवानुं छे, कदाच पोताना प्रयत्नथी शक्य न बने तो पण आपणे साइकियाट्रिस्टने बताविने तेमनी सलाह लईने पण આગળ વધી શકીએ છે। આજ મુદ્દે આપણે યસ ડોક્ટરમાં વાત કરીશું। ડિપ્રેશન એટલે શું, તેના લક્ષણો અને તેમાંથી બહાર નીકળવા પરિવારની ભૂમિકા શું હોઈ શકે અને તેના ઉપાયો જાણીએ। આપણી સાથે જોડાઈ ગયા છે જીઆઈપીએસના સિનિયર મનોચિકિત્સક ડોક્ટર સુહાસ દોશી। જી સર, આપનું સ્વાગત છે। સર, ઘણી વખત ડિપ્રેશનમાં એવું બનતું હોય છે કે જે દર્દી હોય છે તેને આપઘાતના વિચારો આવતા હોય છે અને ક્યારેક તેઓ એવું પગલું પણ ભરી લેતા હોય છે, અને એટલે સુધી પહોંચી જવાના કારણો શું હોય શકે અને ત્યારે શું કરવું જોઈએ? સામાન્ય રીતે જ્યારે આપણે આપઘાતની વાત કરી રહ્યા છીએ તો આપઘાત ત્યારે જ થાય કે જ્યારે મોટાભાગના દર્દીઓ ડિપ્રેશનમાં લાંબા સમયથી જતા હોય। ડિપ્રેશનની શરૂઆતમાં ડિપ્રેશનના લક્ષણો, ખાસ કરીને કે જ્યાં ઉદાસ રહેવું, વ્યક્તિ ઘર પરિવારથી કે એમના સગા સંબંધીઓથી દૂર થતો જાય, એમનું બોલવા ચાલવાનું, હસવામાં ઘટાડો દેખાય, ખાવા પીવામાં, ઊંઘમાં ફેરફાર દેખાય, હવે આવા લક્ષણો જ્યારે ધીમે ધીમે સમય જતાં 15 દિવસ, મહિનો, 2 મહિના, 3 મહિના એ વધતા જાય તો ખૂબ સિવિયર ડિપ્રેશનમાં પહોંચે। આ સિવિયર ડિપ્રેશનનું એક લક્ષણ છે કે વ્યક્તિને કાં તો એવા વિચાર આવે કે મારે જીવવું નથી, ભગવાન ઉપાડી લે તો સારું, અને કાં તો એવા વિચાર આવે કે હું મરી જઉં, હું પોતાના જીવનો ઘાત કરી દઉં। તો આ જે શરૂઆતનો લક્ષણ છે કે ભગવાન ઉપાડી લે તો સારું, હવે જીવવાનો શું અર્થ છે, જ્યાં નિરાશા દેખાય, એને ભવિષ્યની અંધકાર દેખાય, ત્યારે આપણે સતર્ક થવાની જરૂર છે। અને ત્યાં એ ચિહ્ન છે કે એના પછી સીધું વ્યક્તિ છેલ્લો સ્ટેપ એટલે એને આપઘાત, એ આપઘાત તરફ આગળ વધી જાય છે। આપઘાત માત્ર ડિપ્રેશન લાંબો સમય ચાલતો હોય ત્યારે જ ના હોય, ઘણીવાર કોઈ એક એવી ઘટના કે જે વ્યક્તિ સ્વીકારી ના શકે અને રાતોરાત ડિપ્રેશન વગર પણ આપઘાત તરફ જઈ શકે। દાખલા તરીકે આજકાલ આપણે સાંભળતા હોઈએ છીએ કે બાળકો જ્યારે પરીક્ષામાં નિષ્ફળ જાય, ક્યારે કોઈ યંગસ્ટર હોય એ એમના પ્રેમ જીવનમાં નિષ્ફળ જાય, તો એ સીધા એને અમે અમારી ભાષામાં ઇમ્પલ્સિવ સ્યુસાઇડ કહેવામાં આવે છે। એ ડિપ્રેશન થકી નહીં પણ એક સતત એક જ દિવસમાં કંઈક આઘાત લાગ્યો અને એ વિચાર એના દિવસમાં ચાલતા હોય અને કાબુ ના મેળવી શકે પોતાના આવેગો પર, ત્યારે એ પરિસ્થિતિ સર્જાતી હોય છે। ત્રીજું સૌથી કોમન કારણ જો ડિપ્રેશનમાં જોઈએ તો બીજા બધા માનસિક રોગ, જ્યારે ઉન્માદ હોય, સ્કિઝોફ્રેનિયા હોય, આવા અલગ અલગ માનસિક રોગ જ્યારે ખૂબ વધારે પ્રમાણમાં હોય, લાંબા સમયથી ચાલતા હોય, એના કારણે વ્યક્તિને ડિપ્રેશન કે આવું કંઈક થાય ત્યારે પણ આપઘાતની શક્યતાઓ રહેતી હોય છે। તો મૂળભૂત ડિપ્રેશનનું સૌથી કોમન કારણ ડિપ્રેશન છે, ચિંતા રોગ છે, આ બે એના મૂળભૂત કારણો છે। જી સર, જ્યારે આપઘાતના વિચારો દર્દીઓને આવતા હોય છે ત્યારે તેની સૌથી નજીક તેનો પરિવાર હોય, પરંતુ એવું પણ બનતું હોય છે ક્યારેક કે પરિવારની વાતની ખબર પણ નથી હોતી અને ક્યારેક ખબર પણ હોય છે, ત્યારે પરિવારજનોનો શું સપોર્ટ હોવો જોઈએ આવા દર્દીઓને? એવું કહેવાય કે ડિપ્રેશનનો કે સ્યુસાઇડ કરવા વાળો વ્યક્તિ હંમેશા, આપઘાત કરવા વાળો વ્યક્તિ હંમેશા પોતાનું કોઈક ને કોઈક ચિહ્ન પહેલાં સૂચવે જ છે કે મનમાં આવા કોઈ વિચારો ચાલી રહ્યા છે। મોટાભાગના દર્દીઓ એ સૂચવતા હોય છે, એટલે એ જો ચિહ્નને તમે પકડી શકો સગા સંબંધીઓ તરીકે તો એ સૌથી અગત્યની વસ્તુ બની જાય। જેવી રીતે મેં આગળ જ જવાબ આપ્યો કે જ્યાં ડેથ વિશ, એટલે એને પોતે આપઘાતનો પ્રયત્ન નથી કરવો પણ કદાચ થઈ જાય, કદાચ જીવન ટૂંકાઈ જાય, કદાચ ભગવાન ઉપાડી લે, આવા જે વિચારો છે એ એની સૌથી શરૂઆત છે। દર્દીના સગાઓએ ખાસ કરીને નિરાશા, હતાશા અને ભવિષ્યમાં અંધકાર દેખાતું હોય આવા લક્ષણોને પણ ખાસ સમજવું જોઈએ। સગા ઘણીવાર એવું વિચારતા હોય છે કે એને વિચાર આવે છે, ઘણીવાર વ્યક્તિ પોતે કે ભાઈ મારે નથી જીવવું, તો સગા તરત જ એક એવા મોડ પર પહોંચી જાય, સલાહ આપવા બેસે, એવું કે આવું તો થોડી વિચારાતું હશે, આપણે તો જીવવા માટે ભગવાને જન્મ આપ્યો છે, વગેરે અલગ અલગ પ્રકારની સલાહો આપવા બેસે। જ્યારે સગા આવી ભૂલ કરે છે, કેમ ભૂલ કરે છે, કારણ કે તમે કોઈક વ્યક્તિના વિચાર એને જે પ્રગટ કર્યા છે એને ડાયરેક્ટ કાપી કાઢો છો સલાહ આપીને,
તો ત્યાં કાપી નહીં એ કઈ પરિસ્થિતિમાં છે, એના વિચારો કેટલા દ્રઢ છે, એને શું કોઈ પ્લાનિંગ કરી રાખ્યું છે કે નહીં, આ બધી વસ્તુ જ્યારે તમે સલાહ આપવા બેસી જાઓ છો તો આ બધી વસ્તુ જાણવાની તમારો જે સ્કોપ છે, તમારી જે શક્યતાઓ છે એ સાવ નાશ પામે છે અને વ્યક્તિ ઓટોમેટિક પોતાની લાગણીઓ વ્યક્ત કરવાનું બંધ કરી દે. એટલે એને એવું લાગે કે સામેવાળો મને સમજી જ નથી શકતો, તો વાત કરીને શું અર્થ? એમે માણમાણ હિંમત જુટાઈને એને વાત કરવાનો પ્રયત્ન કર્યો હોય અને એમાં જો આવી બધી સલાહો આવી જાય તો એ કોઈ કામ કરતી નથી. એટલે દર્દીના સગાએ હંમેશા આવું કોઈ પણ ચિહ્ન દેખાય, ડિપ્રેશનનું દેખાય, લાંબા ગાળાના કોઈ બી માનસિક રોગનું ચિહ્ન દેખાય, કોઈ જીવનમાં મોટો આઘાત બન્યો છે ને તમને ખબર છે, તો ત્યારે એ વ્યક્તિ સાથે સમય પસાર કરવો. તમે એની આગળ પાછળ ફરો એ રીતે નથી કહેતો, પણ સમય એ રીતે પસાર કરવો કે જ્યાં એ પોતાની લાગણીને વ્યક્ત કરી શકે, એના વિચારોને એક્સપ્રેસ કરી શકે. અને તમારે તટસ્થ રહીને તમારે સાંભળવું પડે. સગા સંબંધીઓ લાગણીવશ થઈને તરત જ સલાહના મોડમાં આવી જાય છે, ટોકવાના મોડમાં આવી જાય છે, કદાચ ઘણીવાર એવી નકારાત્મક વાતો કરે કે અમે તો તને વર્ષોથી કહીએ છીએ, તું સમજતો નથી, તારે આવું ના કરવું જોઈએ, તારે મોબાઈલ બહુ ના જોવા જોઈએ, તારે ભાઈબંધો જોડે બહુ ના ફરવું જોઈએ. આવી અલગ અલગ સલાહ અને ટોકવાના કારણે વ્યક્તિ પોતાને બંધ કરી દે છે અને આ સૌથી મોટું રિસ્ક બની જાય છે. જો સગા સંબંધીને આવા કોઈ બી લક્ષણ દેખાય તો વહેલી તકે દર્દીને કોઈ બી નજીકના મનોચિકિત્સક, સરકારી હોય, પ્રાઇવેટ હોય, કાં તો કોઈ સાયકોલોજીસ્ટ પાસે તરત જ મળવા લઈ જવું જોઈએ. જો આ વિચાર લાંબા સમયના હોય તો એની અવશ્ય ટ્રીટમેન્ટ વહેલી તકે જરૂર પડે તો કરવી પડે, ને જરૂર પડે તો દાખલ પણ કરવામાં સંકોચ કરવો નહીં. જી ડોક્ટર સુહાસ, આપ જોડાયેલા રહેશો, આગળ પણ ડિપ્રેશન વિશેની માહિતી આપની પાસેથી મેળવીશું. તો દર્શક મિત્રો, આગળ આપને જણાવીશું કે ડિપ્રેશનની શરૂઆત સ્ટ્રેસને અવગણવાથી થાય છે તેના વિશે. તે પહેલા હાલ સમય છે બ્રેકનો, લઈએ બ્રેક. બ્રેક બાદ આપનું સ્વાગત છે. દર્શક મિત્રો, આજે યસ ડોક્ટરમાં વાત કરી રહ્યા છે ડિપ્રેશન વિશે, ને તે વિશે જ વધુ માહિતી માટે આપણી સાથે જોડાયેલા છે જીઆઈપીએસના મનોચિકિત્સક ડોક્ટર સુહાસ દોશી. અજી સર, આપણે વાત કરી રહ્યા છે ડિપ્રેશન વિશે, જ્યારે તમે એડમિટ કરવાની વાત કરી, ત્યારબાદ હું વાત કરવા માંગીશ કે ડિપ્રેશનની શરૂઆત ઘણી વખત સ્ટ્રેસથી થતી હોય છે, તો સ્ટ્રેસ ક્યારે ડિપ્રેશન બને છે તે કેવી રીતે જાણી શકાય? સામાન્ય રીતે આપણા દરેકના જીવનમાં કોઈક ને કોઈક સ્ટ્રેસ ચાલતો જ હોય. સ્ટ્રેસ એ રોગ નથી. દરેક વ્યક્તિએ સમજવાની જરૂર છે કે સ્ટ્રેસના એક સકારાત્મક પાલું છે અને એક નકારાત્મક એનું પલ્લું છે. સકારાત્મક પલ્લામાં એવું થાય કે જો જીવનમાં સ્ટ્રેસ ના હોય તો હું અત્યારે ટાઈમ પર આ ઇન્ટરવ્યૂ માટે ના આવી શકું, હું હોસ્પિટલ ટાઈમ પર દર્દીઓ જોવા ના જઈ શકું, બાળક હોય જો સ્ટ્રેસ ના હોય સ્કૂલે ટાઈમ પર પહોંચવાનું તો એ સ્કૂલે ટાઈમ પર ના જઈ શકે. એટલે જીવનના દરેક કામમાં જ્યારે એ સ્ટ્રેસ સામાન્ય માત્રામાં છે કે જે વ્યક્તિની કાર્યક્ષમતાને બરોબર યોગ્ય રીતે રૂપ આપી રહ્યું છે, તો ત્યારે એ સ્ટ્રેસ ઉપયોગી છે. પણ જ્યારે સ્ટ્રેસની માત્રા વધતી જાય, જ્યારે એ વ્યક્તિ પોતાને એ કામ માટે કે પોતાના એ ટાર્ગેટ માટે ખૂબ વધારે પ્રયત્ન સાથે ઘૂસી રહ્યો છે પણ એને ક્યાંક એવું દેખાય કે ભાઈ હું પહોંચી શકીશ કે નહીં, આવી ચિંતાઓ આવવા લાગે, એ ચિંતાઓ એના મનમાં ધીમે ધીમે કાબુ મેળવવા લાગે, બીજા બધા વિચારો ઓછા થાય અને ખાલી એ સ્ટ્રેસને લગતા જ વિચારો જ્યારે વધવા લાગે, ત્યારે ધીમે ધીમે એ વ્યક્તિને બીજા બધા લક્ષણો દેખાવા લાગશે કે જ્યાં એની એકાગ્રતા તૂટી જશે, એનું યાદદાસ્ત શક્તિ ઓછી થવા લાગશે, સાથે સાથે એને ઉદાસી આવવા લાગશે, કોઈ કામમાં જેમાં મજા આવતી હોય એ મજાઓ ઓછી થવા લાગશે. એટલે એનો આખો સમય, દિવસનો મોટા ભાગનો સમય ધીમે ધીમે એ સ્ટ્રેસના વિચારોમાં વીતવા લાગશે. એના સ્વભાવમાં તમને ચીડચીડિયાપણું દેખાવા લાગશે, તરત જ ક્યાંક અકળાઈ જાય એવું તમને દેખાવા લાગે, વાત વાતમાં ગુસ્સો કરવા લાગે, હસી મજાકનો સ્વભાવ હોય તો એ શાંત થઈ જાય, પોતાને એકલતામાં લઈ જાય. જ્યારે ધીમે ધીમે આ સ્ટ્રેસ વધવા લાગે લાંબા સમય માટે રહે, ત્યારે એ ડિપ્રેશનનું રૂપ લે કાં તો બીજા માનસિક રોગનું એ રૂપ લે છે. આવા સ્ટ્રેસને આપણે સમજવો જોઈએ અને વહેલી તકે એની સારવાર કરવી જોઈએ. જી, સારવાર કરવી જોઈએ તેવું તમે કહ્યું, પરંતુ ક્યારેક એવું થતું હોય છે કે જો કોઈ વ્યક્તિ ડિપ્રેશનનો શિકાર હોય તેમ છતાં પરિવારજનો તેને ડોક્ટર પાસે કે સાયકિયાટ્રિસ્ટ પાસે નથી લઈ જતા, તો ત્યારે શું કરવું જોઈએ? સામાન્ય રીતે આ એક બહુ જ મોટો પ્રશ્ન સમાજને આજ ગૂંચવી રહ્યો છે. એ લોકોને માનસિક રોગ માટેની એ સમજ છે કે આ કદાચ કોઈ ઉપરનો પ્રકોપ હશે, કોઈ
કોઈએ કાળી જાદુ કરેલું હશે, કાં તો વ્યક્તિ પોતે હાથે કરીને વિચારો કરીને ડિપ્રેશન કેળવી રહ્યો છે. તો એક દરેક સગાને મારો એક પ્રશ્ન છે કે જ્યારે તાવ આવે, ઝાડા ઉલટી આવે, તો આપણે એમ વ્યક્તિને કહીએ છે કે ભાઈ તું વિચારવાનું બંધ કરી લે, તારો તાવ મટી જશે, તારી ઝાડા ઉલટી મટી જશે. ક્યારે આપણે કેન્સરના દર્દીને એવું કહીએ છે કે તું ટેન્શન ના લે, તારું કેન્સર મટી જશે. સમજવાની વાત એ છે કે જે રીતે ડાયાબિટીસ છે એ શરીરમાં ઇન્સ્યુલિન અને શુગરના ઉતાર ચઢાવના કારણે થાય, બીપીની તકલીફ હોય તો ત્યાં જે આપણી ધમનીઓ હોય એના પ્રેશરમાં ફેરફાર થાય, આ બધું સૂક્ષ્મ રસાયણો દ્વારા સંચાલિત છે. આપણું આખું શરીર સૂક્ષ્મ રસાયણો દ્વારા સંચાલિત છે અને આ સંચાલન મોટાભાગનું આપણા મગજથી થઈ રહ્યું છે અને કરોડરજ્જુથી થઈ રહ્યું છે. તો જ્યારે મગજમાં એ રાસાયણિક ફેરફાર થઈ રહ્યા છે તો એ રાસાયણિક ફેરફાર આપણે આંખોથી નથી જોઈ શકતા, પણ એ ખરેખર છે. તો આવા રાસાયણિક ફેરફારને આપણે સ્વીકારવા પડે, એ કોઈ વ્યક્તિ હાથે કરીને નથી કરી રહ્યું. સગા સંબંધી જો આ કન્સેપ્ટને જો સમજી શકે, એમને ઇન્સ્યુલિન ક્યાં દેખાય છે પણ છતાં ડાયાબિટીસનો સ્વીકાર કરે છે, તો એવી રીતે મગજના રસાયણ જ્યારે ઓછા થાય છે તો એમને એ વસ્તુનો સ્વીકાર કરવો પડે કે આ એક પ્રકારનું રોગ જ છે કે જ્યાં શરીરમાં ફેરફાર થઈ રહ્યા છે, અને રોગ છે તો રોગનો ઇલાજ જરૂરી છે. ઘણીવાર એવું થાય કે જ્યારે એમના નજીકના, એટલે ખાસ કરીને પપ્પા મમ્મી હોય, ભાઈ બહેન હોય, વાઈફ હોય, હસબન્ડ હોય, એ લોકો સ્વીકાર ના કરતા હોય અને થોડું સેકન્ડ સર્કલ, જે આપણા સમાજમાં આપણું સમાજ સામાજિક રીતે ઘણું જોડાયેલું છે વિદેશ કરતાં, તો જે નજીકના લોકો છે કે જેનું કદાચ ઘરવાળાઓ માની શકે, એ લોકો એમનું ધ્યાન દોરી શકે. આજે ઇન્ટરનેટ પર ઘણી બધી માહિતી અવેલેબલ છે, એ માહિતી એમને પ્રોવાઈડ કરી શકે. જો એ લોકો ટ્રીટમેન્ટ નથી કરાવતા તો ટ્રીટમેન્ટનું આગળ જતાં શું નુકસાન થશે, આ નુકસાન ખાલી શારીરિક કે માનસિક નથી, આર્થિક નુકસાન પણ છે અને સામાજિક નુકસાન પણ છે. કારણ કે ઘરમાં જો એક વ્યક્તિ બીમાર છે તો એની આર્થિક અને સામાજિક અસર ખૂબ પડે છે, અને જો એ એકનો એક કમાતો વ્યક્તિ હોય તો આખા કુટુંબ ઉપર એની અસર પડે છે, આવનારી પેઢી સુધી એની અસર લંબાઈ શકે. તો આવી પરિસ્થિતિ જ્યારે એમને તમે દર્શાવો તો ઘણીવાર એ શરૂઆતમાં અચકાતા હોય, પણ એક બે વાર આપણે ડૉક્ટર પાસે આવે કાં તો કોઈકની વાત સાંભળે તો કદાચ એ રેડી થાય. બીજો એમનો સૌથી મોટો કન્સર્ન એ હોય છે, એમની ચિંતા એ હોય છે કે માનસિક રોગની દવા જો આપણે ડૉક્ટર પાસે ગયા તો સમાજવાળા એમ કહેશે કે ભાઈ આ તો ગાંડો થઈ ગયો. ના, દરેક માનસિક રોગ એ ગાંડ પણ નથી. 500 પ્રકારના માનસિક રોગ હોય છે અને એમાંથી 80-90% રોગ આપણા જેવા સારા દેખાતા વ્યક્તિઓ જે હરતા ફરતા હોય, તમને દેખાવમાં કઈ ખ્યાલ ના આવે કે આને ડિપ્રેશન છે, ચિંતા છે, છતાં એ માનસિક રોગથી પીડાતો હોય, આવા વ્યક્તિઓ હોય છે. એટલે દરેક માનસિક રોગને ગાણપણ તરીકે ના લેવું, અને એની દવા કે એની ટ્રીટમેન્ટમાં લોકોને એવું હોય છે કે હંમેશા એની આદત પડી જશે, વ્યસન થઈ જશે, કાં તો આ દવાઓ જીવનભર લેવી પડશે. આ તમારા દરેક પ્રશ્નનો જવાબ એક મનોચિકિત્સક તમને જરૂરથી આપી શકે. જાતે મનમાં ગૂંચવાયા કરતાં તમે એકવાર, હું કહીશ માત્ર એકવાર, તમારા ડૉક્ટરને મળો. તમને મનોચિકિત્સકને ના મળવું હોય તો હું એમ કહીશ કે તમારા ફેમિલી ડૉક્ટર કે જેના પર તમને વર્ષોથી વિશ્વાસ છે, એની જોડે 5 મિનિટ કાઢીને મન ખોલીને વાત કરો કે આ શું પરિસ્થિતિમાંથી તમારા ઘરનું એ વ્યક્તિ પસાર થઈ રહ્યો છે. અને ફેમિલી ડૉક્ટર એ બહુ અગત્યની લિંક છે આપણા સમાજમાં, કે જે એમને યોગ્ય દિશામાં સૂચવે, અને ફેમિલી ડૉક્ટરના કહેવાથી મોટાભાગના દર્દીઓ એ વસ્તુ સ્વીકારતા હોય છે અને પહોંચતા હોય છે. જી સર, ડિપ્રેશન ઘણીવાર વારસાગત હોવાનું પણ કહેવાય છે, તો વ્યક્તિને ડિપ્રેશન શરૂ થાય તે પહેલા કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ? સામાન્ય રીતે ડિપ્રેશનને જે આપણે વારસાગત રીતે જોઈ રહ્યા છે એનું એમાં એક ગેરમાન્યતા એ સમજવાની જરૂર છે કે વારસાગતનો અર્થ એવો ના લેવો કે આજે મને ડિપ્રેશન છે તો મારા બાળકને આવશે, આવશે ને આવશે જ. ડિપ્રેશન માટે એવું કહેવાય કે જો એક મા બાપમાંથી કોઈ બી એક વ્યક્તિને ડિપ્રેશન હોય તો બાળકમાં આવવાની શક્યતા 14% છે. અને જો બંને મા બાપને ડિપ્રેશન દેખાતું હોય તો, કે જીવનમાં બી થયું હોય
तो बाड़क में आवानी शक्यता 40-45% छे। एटले पहला तो एवो डरवू नहीं के दरेक बाड़क ने डिप्रेशन थशे। ज्यारे ज्यारे कोई भी पेरेन्ट्स में मानसिक रोगना लक्षणों छे के भूतकाळ में थयेला छे तो एवा माँ बापोए खास करीने बाड़कना उछेर वक्ते खास अगत्यना ध्यान राखवा के एमने पोतानी लागणीओने व्यक्त करवानो योग्य रीते समय आपवो जोईए, योग्य अवस्था आपवी जोईए अने साथे साथे એમની લાગણીઓને શારીરિક સક્ષમતા માટે આપણે હંમેશા વાત કરતા હોઈએ છીએ પણ લાગણીઓને કેવી રીતે મેનેજ કરવું આની પણ યોગ્ય નિષ્ણાંત દ્વારા યા તો મા બાપ પોતે જ જે જીવનમાં આટલું બધું ઉતાર ચઢાવ જોયેલા હોય તો એ યોગ્ય રીતે એમની લાગણીઓને સમજીને એમને ચીંધી શકે છે। તો શરૂઆતના ફેઝમાં ખાસ કરીને શરૂઆતના 15 વર્ષમાં જો બાળકની લાગણીઓને તમે યોગ્ય રીતે મેનેજ કરતા શીખો છો, બાળકને હંમેશા મા બાપને હંમેશા એવી આશા હોય કે અમે જે દુઃખ ભોગવ્યું એ બાળક ના ભોગવે, તો ત્યાં તમારી લાગણી સાચી છે પણ જો એની અતિશયોક્તિ હોય તો બાળક નબળું થાય છે। કારણ કે પ્રતિકૂળમાંથી પસાર થયા વગર વ્યક્તિની સક્ષમ માનસિક સક્ષમતા ના ઊભી થઈ શકે। એટલે તમારી આર્થિક રીતે તમે ગમે તેટલા સદ્ધર હોવ પણ છતાં બાળકને થોડી થોડી વસ્તુઓમાં ના પાડવાની આદત હોવી જોઈએ। એ પોતાની ઈચ્છાઓને ડિલે કરી શકે, મોડું કરી શકે, કદાચ એને કોઈક વસ્તુ જોઈએ છે તો તરત ને તરત આપણે ઊભી કરી દઈએ છે તો આનાથી બાળક નબળું પેદું થાય છે। એ આગળ જઈને જ્યારે સમાજમાં બહાર પડશે તો ત્યાં મા બાપ જેટલું કોઈ એની દરેક વસ્તુ માનવાની નથી, દરેક વસ્તુમાં કોઈ હા પાડવાનું નથી, આ એક વાસ્તવિકતા છે। તો આ બધી જ વસ્તુને જો સમાજ ખાસ કરીને વડીલો ધ્યાન રાખે, તમે એ લાગણીથી ના હેરાન થાઓ કે તમે દુઃખ ભોગવ્યું એટલે બાળકોને દુઃખ નથી આપવું, આપણે દુઃખ નથી જ આપવું, પણ થોડી પ્રતિકૂળતા એ જીવનમાં વ્યક્તિને એના પોતાના પગ પર ઊભા થવા માટે સક્ષમ બનાવે છે તો એ વસ્તુનું જરૂરથી ધ્યાન રાખવું જોઈએ। જી ડોક્ટર સુહાસ, આપ જોડાયેલા રહેશો, આગળ પણ આ વિશેની માહિતી તમારી પાસેથી મેળવીશું। તો દર્શક મિત્રો, આગળ પણ આપને ડિપ્રેશન વિશે જણાવીશું, તે પહેલા હાલ સમય છે એક બ્રેકનો, લઈએ બ્રેક। બ્રેક બાદ આપનું સ્વાગત છે અને યસ ડોક્ટરમાં આજે વાત કરી રહ્યા છે ડિપ્રેશન વિશે અને તે વિશે જ વધુ માહિતી માટે આપણી સાથે જોડાયેલા છે જીઆઈપીએસના મનોચિકિત્સક ડોક્ટર સુહાસ દોશી। સર, હવે આગળને આપને આગળ પૂછવા માંગીશ કે જે ડિપ્રેશન છે કોરોના પછી આનું પ્રમાણ વધી ગયું છે, લોકો વારંવાર હાથ ધોતા હોય છે, માસ્ક પહેરતા હોય છે, ઘણી બધી સ્વચ્છતા રાખતા હોય છે, તો તે પણ શું ડિપ્રેશનમાં ગણાવી શકે? સામાન્ય રીતે એને આપણે ડિપ્રેશનમાં ના ગણી શકાય, એક પ્રકારનો ધૂન રોગ છે, ઓસીડી કહેવાય અમારી ભાષામાં, ઓબ્સેસિવ કમ્પલ્સિવ ડિસઓર્ડર, જે કોરોના પછી ખૂબ વધ્યો। કારણ કે કોરોનાની શરૂઆતમાં એવું જણાવવામાં આવતું કે હાથ ધોવું, દરેક વસ્તુ ધોવું, પણ પછી 2 મહિનામાં એવા રિસર્ચ આવી ગયા કે બીજી બધી વસ્તુ ધોવા કરતાં માસ્કની ઉપયોગિતા ખૂબ વધારે છે, પણ એ બધા સમાજ સુધી એટલું ના પહોંચી ગયું, ઘણા લોકો ડરી ગયા। જ્યારે આવો ઓસીડી કે આ પ્રકારના ચિંતા રોગ, આપણે ફોબિયા બી કહી શકીએ કોઈક રીતે, તો આ બધા ચિંતા રોગ જ્યારે ખૂબ લાંબા સમય સુધી ચાલે, કાં તો એની માત્રા વધારે હોય તો ડિપ્રેશન આવે, અને એ ડિપ્રેશન જો ચિંતા રોગની સાથે હોય તો એ વધારે જોખમી બની જતું હોય છે। એટલે આપણે બંને વસ્તુને ખાસ કરીને જ્યારે ચિંતા રોગ પછી થયેલું ડિપ્રેશન હોય તો પહેલાં ચિંતા રોગને એડ્રેસ કરીશું તો ઓટોમેટિકલી ડિપ્રેશન સાથે સાથે જતું રહેતું હોય, એટલે ખાસ કરીને આપણે એ બાબત પર ફોકસ કરવું જોઈએ। જી સર, ડિપ્રેશનમાંથી બહાર નીકળવા માટે શું કરવું જોઈએ, કયા કયા પગલા, જેને ડિપ્રેશનમાં જે વ્યક્તિ છે તેને કયા પગલા ભરવા જોઈએ, તેને પોતાની મનગમતી શું એક્ટિવિટી કરવી જોઈએ, સાથે પરિવારે તેને કેવો સપોર્ટ કરવો જોઈએ? સામાન્ય રીતે ડિપ્રેશનની ટ્રીટમેન્ટના 2 ભાગ છે, એક કે જ્યાં દવાઓ થાય અને એની સાથે સાથે જરૂર પડે તો દાખલ કરીને વ્યક્તિને ઇન્જેક્શન કાં તો મગજના શેક આપવામાં આવે, અને બીજું છે કે જ્યાં દવાઓ સિવાયનો ઉપચાર થાય, અમારી ભાષામાં એને સાયકોથેરાપી કહેવાય, સાદી ભાષામાં એને કાઉન્સેલિંગ કહેવાય। એનો અર્થ એ છે કે વાતચીત દ્વારા આપણે વ્યક્તિની લાગણીઓને સમજી શકીએ, એના વિચારોને સમજી શકીએ અને એના વર્તનના ફેરફાર દ્વારા આપણે એના લાગણીઓમાં ઓટોમેટિકલી સકારાત્મકતા લાવી શકીએ। ખાસ કરીને કોગ્નિટિવ બિહેવિયર થેરાપી એ આજના જમાનામાં સૌથી વધારે રિસર્ચ થયેલી થેરાપી છે અને એની ઉપયોગિતા ડિપ્રેશન અને ચિંતા રોગમાં ખૂબ છે। આ થેરાપી વ્યક્તિ જોડે વાતચીત કરીને એના ડિપ્રેશનને સોલ્વ કરવાનો ઉદ્દેશ ધરાવે છે, પણ
એવું ધ્યાન રાખવું કે આ થેરાપી માઇલ્ડ ડિપ્રેશન એટલે ઓછી માત્રાનું ડિપ્રેશન હોય ત્યાં એની ઉપયોગીતા વધારે છે. જ્યારે મોડરેટ કે સિવિયર ડિપ્રેશન હોય તો દવાનો ઉપયોગ કરવો. એટલે દર્શક મિત્રો એ ખાસ ધ્યાન રાખવું કે ઘણીવાર એવો હઠાગ્રહ ના કરવો કે મારે કાઉન્સેલિંગથી જ ડિપ્રેશન મટાડવું છે. ડેફિનેટલી તમે કાઉન્સેલિંગ દ્વારા એને એડ્રેસ કરવાનો ટ્રાય કરો, સીબીટીના સેશન્સ બી લઈ શકો, પણ મનોચિકિત્સકના ડિસિઝનને તમે યોગ્ય ઠારવીને તમે એમાં આગળ વધજો. સીબીટીમાં ખાસ કરીને વ્યક્તિ સાથે વાતચીત કરીને એની એના વિચારો જે ચાલી રહ્યા છે, એની લાગણી છે અને એના વર્તન છે, આ ત્રણેયનું જે એક જોડાણ છે એ જોડાણનો ઉપયોગ કરીને એના વર્તનમાં ફેરફાર લાવીને એની લાગણીઓને બદલવાનો પ્રયત્ન કરીએ. દાખલા તરીકે એક સીધો એક સિમ્પલ એક્ઝામ્પલ આપું કે જ્યારે કોઈ વ્યક્તિ ડિપ્રેસ હોય અને એ પથારીમાં પડેલો હોય, એને સવારે ઉઠવાની જ ઈચ્છા ના થતી હોય, જો એ પથારીમાં પડ્યા રહેવાનું ચાલુ રાખે છે તો જ્યારે પાછો ઊભો થાય છે 2 કલાક 3 કલાક પછી કે 11 વાગે 10 વાગે તો એને પસ્તાવો થાય. હવે આ પસ્તાવો ડિપ્રેશનને હજી વધારે. તો ત્યારે સીબીટી થેરાપિસ્ટ એના વર્તનમાં એનું ધ્યાન દોરે કે તમારા જીવનમાં અત્યારે જે જે બનાવો બની રહ્યા છે એમાં તમારા વર્તનમાં થોડા નકારાત્મક વર્તન છે, જેમાં થોડું પરિવર્તન કરશો તો લાગણીઓમાં ફેરફાર દેખાય. એટલે જો 10 વાગે ઉઠતો હોય એનું 9:30 9 વાગે બી જો એ કરી શકે તો એના પસ્તાવાની માત્રા ઓછી થાય, એટલે ડિપ્રેશન ધીમે ધીમે વધતું અટકે અને ધીમે ધીમે આવા ઘણા બધા ફેરફારથી એના વિચારોમાં નકારાત્મકતા શોધીને આવા ઘણા બધા ફેરફારથી આપણે એની લાગણીઓ એટલે ખાસ કરીને ઉદાસીને દૂર કરી શકીએ છીએ. જી જી ડોક્ટર સુહાસ, તમે અહીંયા ઉપસ્થિત રહ્યા, દર્શક મિત્રોને ડિપ્રેશન વિશે જે વિશેષ માહિતી અને માર્ગદર્શન આપ્યું તે માટે આપનો આભાર. તો દર્શક મિત્રો આ સાથે જ યસ ડોક્ટરમાં આજે બસ આટલું જ. ફરી મળીશું એક નવા ટોપિક સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.